ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અમલેશ્વર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના વિદાય લેતા ચેરમેન પ્રવીણસિંહ રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, શિક્ષણ વિભાગ ગાંધીનગરના અધિકારી બી એન રાજગોર અને મહેશ મહેતા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આપણે ખૂબ સારું કામ કર્યું છે. વરદભાઈએ બહુ જ મહેનત પછી 68, 86 અને 20 આ પ્રકારે લાંબા સમય પછી આપણી શિક્ષણ નીતિ નવી આવી હોય ત્યારે દેશના 2.5 લાખથી પણ વધારે લોકોના સૂચનો મંગાયા છે. 2-2.5 વર્ષ સુધી એની ચકાસણી કરી છે. એટલે એક સૂચનને એક્સપર્ટ સમિતિએ જોયું છે, સ્વીકાર્યું છે, ચર્ચા કરી છે અને એના પછી જ્યારે ડિક્લેર થયું ત્યારે આખા દેશના લોકોએ એને સ્વીકાર કર્યો છે. મતલબ કે આગામી 10-20 વર્ષ અને એમાં પણ અત્યાર સુધી સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ને કોલેજ પૂરતું હતું, હવે સ્ટાર્ટઅપ માધ્યમિક શાળામાં પણ 11-12માં પણ જ્યારે સ્ટાર્ટઅપનું કામ આપણે શરૂ કરવાનું છે ત્યારે હું એ દિશામાં પણ તમે બધાને ધ્યાન દોરું છું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.